नमस्कार विद्यार्थी मित्रों, केम छो? कुशल छो? गुड मॉर्निंग, जय श्री कृष्ण। आजे आपणो एकाउंट नो प्रकरण त्रण नो त्रीजी रीत नो लेक्चर, एटले के रीत नंबर त्रण, अधिक नफानी पद्धति। मित्रों, आनी पहला आपणे बे रीतो नो अभ्यास कर्यो छे, सरेराश नफानी पद्धति अने भारित सरेराश नफानी पद्धति। आ बे रीतो जे आपणे शीख्या ए बन्नेमां आपणे कंईक एवी बाबतो शीख्या के जेने कारणे रीत नंबर त्रण ना उद्भववानी जरूरियात थई। रीत नंबर एक ज्यारे शीख्या त्यारे एनी बे खामीओ सामे आवी। एक, नफामां वधारा घटाड़ानुं वलण ध्यानमां लेती नथी, अने नंबर बे, धंधामां रोकायेली मूड़ी ध्यानमां लेती नथी। ए पछी रीत नंबर बे आवी के जेमां આપણે એવું સમજ્યા કે નફામાં વધારા ઘટાડાના વલણનું મહત્વ જે છે એ રીત નંબર બે દ્વારા સ્વીકારવામાં આવ્યું, અને ત્યાં નફામાં વધારા કે ઘટાડાનું જો સતત વલણ જોવા મળે તો દરેક વર્ષના નફાને અલગ અલગ ભાર આપી અને ગણતરી શીખ્યા. તેમ છતાં ધંધામાં રોકાયેલી મૂડીની જે ખામી હતી એ તો ત્યાં દૂર થઈ ન હતી, માટે એ ખામી દૂર કરવા માટે જરૂર પડી અધિક નફાની પદ્ધતિની. તો મિત્રો, બરાબર સમજો, અધિક નફાની પદ્ધતિ. તો સૌથી પહેલા અધિક નફો એટલે શું? અધિક નફો આ શબ્દ જે છે એમાં જે એક શબ્દ છે અધિક, એનો જો અર્થ સમજીએ તો અધિક એટલે વધારાનું, અને જ્યાં વધારાનું એવો શબ્દ આવે ત્યાં એક અપેક્ષા મુજબની રકમ પણ હોય હોય ને હોય જ, તો જ તમે એનાથી વધુ જે કમાવ છો એનો ખ્યાલ આવે. આમ આ પદ્ધતિ જે છે એમાં અધિક એટલે કે વધારાનો નફો જો જાણવો હોય તો એના માટે આપણી પાસે કેટલા નફાની અપેક્ષા હોવી જોઈએ એનો પણ ખ્યાલ હોવો જોઈએ. એટલે કે હવે જે બાબત હું તમને કહું છું એ બરાબર ધ્યાનથી સમજો. કોઈ પણ ધંધો શરૂ કરનાર વ્યક્તિ હંમેશા ધંધો શરૂ કરતી વખતે એક એવી ધારણા સાથે ધંધો શરૂ કરતો હોય કે જે ધંધો એ ચાલુ કરવા જઈ રહ્યો છે એવા જ પ્રકારનો ધંધો બજારમાં બીજા જે લોકો કરી રહ્યા છે અને એ જે નફો કમાઈ રહ્યા છે પોતે પણ કમસે કમ એટલો નફો તો કમાશે જ. મતલબ કે દરેક એવા વ્યક્તિ કે જે પહેલેથી એના જેવો ધંધો ચલાવે છે, એમણે જે મૂડીરોકાણ કર્યું છે એના અમુક ચોક્કસ ટકા તો દર વર્ષે દરેક વેપારી કમાતો જ હશે. આવા ચોક્કસ ટકાવારીના દરને અપેક્ષિત વળતરનો દર કહેવાય, જે ધંધામાં રોકાયેલી મૂડી સાથે સંકળાયેલો છે. સામાન્ય રીતે આ દર આપણે અત્યારે જો એક ઉદાહરણ લઈએ તો 10% સમજીએ. તો ધંધામાં જે વ્યક્તિ મૂડી રોકાણ કરી રહ્યો છે એ જેટલી મૂડી રોકશે વર્ષે એના 10% નફો કમાશે, તો એટલી એની સામાન્ય નફાની એટલે કે અપેક્ષિત નફાની ગણતરી હોઈ શકે એવો અહીંયા અંદાજ બાંધી શકાય. અને માટે એવા સામાન્ય નફાને અપેક્ષિત નફાના રકમ સાથે આપણે સરખાવી શકીએ, એટલે કે અપેક્ષિત નફો કહી શકીએ. તો મિત્રો, જેટલી મૂડી રોકાયેલી હોય એને અપેક્ષિત વળતરના દર સાથે ગુણવાથી જે રકમ મળે એ આપણો અપેક્ષિત નફો છે. હવે આ અપેક્ષિત નફો જે છે એમાં આપણે જે અપેક્ષા રાખીએ છીએ એ નફાનો સમાવેશ થાય છે, ખરેખર નફો નથી. ખરેખર નફો એટલે તો પેઢી જે નફો ખરેખર કમાય છે, જે આગલી બે રીતોમાં તમે સરેરાશ ગણતા શીખ્યા છો એ છે પેઢીનો ખરેખર નફો. મતલબ કે જો અહીંયા હવેની જે ગણતરી શીખવી હોય તો આ બે નફાની સરખામણી થાય. કયા બે નફાની? સરેરાશ નફો અને અપેક્ષિત નફો. તો ખરેખર જે નફો કમાઈએ છીએ એટલે કે સરેરાશ નફો એ ધંધાના અપેક્ષિત નફા કરતા જેટલો વધારે હોય એ વધારાનો નફો એટલે અધિક નફો. તો અહીંયા હું અધિક નફાનો અર્થ લખીશ અધિક નફો.
સરેરાશ નફાનો અપેક્ષિત નફા પરનો વધારો. તો સરેરાશ નફાનો અપેક્ષિત નફા પરનો વધારો એટલે અધિક નફો. આમ અપેક્ષિત નફા કરતા સરેરાશ નફો જેટલો વધુ એ વધારાનો જે તફાવતનો ગાળો છે એ અધિક નફો કહેવાય. હવે મિત્રો, અહીંયા આપણે અપેક્ષિત નફો અને અધિક નફો આ બે વસ્તુ નવી શીખશું. સરેરાશ નફો તો આપણે આગલી બે રીતમાં ગણતા શીખી ગયા છીએ. અને મિત્રો, એક વાત અહીંયા બીજી પણ સ્પષ્ટ કરું કે પાઘડીના મૂલ્યાંકનની કદાચ તમે ગમે તેટલી પદ્ધતિ શીખશો, નફો ગણવાની આપણે જે શીખ્યા એ બે જ પદ્ધતિ છે, સરેરાશ નફાની અને ભારિત સરેરાશ નફાની. આ સિવાય સરેરાશ નફો ગણવાની ત્રીજી કોઈ પદ્ધતિ નથી. મતલબ કે હવેની જેટલી પણ પદ્ધતિઓ આવશે એ પદ્ધતિઓમાં તમે જ્યારે જ્યારે પણ સરેરાશ નફો ગણશો ત્યારે ત્યારે આપણે જે બે પદ્ધતિઓ શીખ્યા છીએ આ જ બે પદ્ધતિઓમાંથી એકનો ઉપયોગ કરવાનો આવે, અને એ પણ તમારી લાક્ષણિકતાનો ઉપયોગ કરીને. મતલબ કે તમે રકમ જોઈને નક્કી કરી શકવા જોઈએ, નફાનું વલણ જોઈને નક્કી કરી શકવા જોઈએ કે કઈ સરેરાશ ગણાશે, સરેરાશ નફાની પદ્ધતિ કે ભારિત સરેરાશ નફાની પદ્ધતિ. તો એ રકમ જોઈને આપણને વલણ જોતા ખ્યાલ આવી જવો જોઈએ. ચાલો, તો હવે અધિક નફો જે છે એની પદ્ધતિ મુજબ પાઘડીની કિંમત નક્કી કરવી હોય તો કેટલા સ્ટેપમાં ગણતરી થાય? તો મિત્રો, આ પદ્ધતિ મુજબ કુલ 6 સ્ટેપમાં ગણતરી થાય. સ્ટેપ નંબર 1, ધંધામાં રોકાયેલી મૂડી, જેને આપણે ચોખ્ખી મિલકતો પણ કહીએ છીએ. તો સ્ટેપ નંબર 1 છે ધંધામાં રોકાયેલી મૂડી અથવા તો ચોખ્ખી મિલકતો. સ્ટેપ નંબર 2, અપેક્ષિત વળતરનો દર, એટલે કે ટકાવારી. સામાન્ય રીતે આપણને દાખલામાં આ ટકાવારી હંમેશા આપી જ દીધેલ હશે, એટલે કે આ તમારે ગણવાની નહીં આવે, હંમેશા આપેલ જ હશે. તો આ માહિતી રકમમાં સ્પષ્ટ હશે. હવે નંબર 3 એ છે અપેક્ષિત નફો. ત્યાર પછી નંબર 4 સરેરાશ નફો. હવે આપણી પાસે અપેક્ષિત નફો અને સરેરાશ નફો બે આવી જાય એટલે સ્ટેપ નંબર 5 આવે, અધિક નફો. અને અધિક નફો મળી જાય પછી સ્ટેપ નંબર 6 આવે, પાઘડી. મતલબ કે આ પદ્ધતિ મુજબ દાખલો ગણતા આપણે કુલ 6 સ્ટેપ ગણવા પડે. આ 6 સ્ટેપમાં રોકાયેલી મૂડી, અપેક્ષિત વળતરનો દર, અપેક્ષિત નફો, સરેરાશ નફો, અધિક નફો અને પાઘડી. મિત્રો, હવે અહીંયા ઉપયોગમાં લેવાતા સૂત્રો વિશેનો ખ્યાલ મેળવીએ. તો ઉપયોગમાં લેવાતા સૂત્રોમાં આપણા સ્ટેપ મુજબ જ વિચારીએ તો સૌથી પહેલી જરૂર પડશે રોકાયેલી મૂડીની. આમ સૂત્રોમાં પહેલું સૂત્ર રોકાયેલી મૂડી. જો રકમમાં આપણને રોકાયેલી મૂડી આપી દીધેલ હોય તો કોઈ પ્રશ્ન નથી. ધંધાની મૂડી આપેલ હોય તો કોઈ પ્રશ્ન નથી, તમારે ગણતરી નહીં કરવી પડે. પણ જો ન આપેલી હોય તો ગણવી પડે.
હવે આ રોકાયેલી મૂડી ગણવાનું સૂત્ર છે, કુલ મિલકતો માઇનસ કુલ દેવા. તો કુલ મિલકતો માઇનસ કુલ દેવા કરીએ એટલે રોકાયેલી મૂડી અથવા તો ચોખ્ખી મિલકતો મળે. સ્ટેપ નંબર બે, અપેક્ષિત વળતરનો દર, એ તો મેં તમને કીધું એમ રકમમાં આપેલો જ હશે. હવે સ્ટેપ નંબર ત્રણ ની વાત કરીએ તો એ મુજબ બીજું સૂત્ર અપેક્ષિત નફો. તો અપેક્ષિત નફો ગણવાનું સૂત્ર છે રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. તો રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર કરવાથી અપેક્ષિત નફો મળશે. સ્ટેપ નંબર ચાર, સરેરાશ નફો. આપણે જાણીએ છીએ સરેરાશ નફો આપણે અલગ અલગ બે રીતે ગણતા શીખ્યા છીએ. બેમાંથી જે મુજબ ગણવો પડે એ મુજબ આપણે સરેરાશ નફાની ગણતરી કરવાની થાય. સ્ટેપ નંબર પાંચ, જેનું અહીંયા ત્રીજું સૂત્ર શીખવાનું આવે, અધિક નફો. તો અધિક નફો ગણવાનું સૂત્ર છે સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. મતલબ કે આગળના જે સ્ટેપમાં ત્રીજા અને ચોથા સ્ટેપમાં તમે બે નફા મેળવ્યા હશે, બંનેનો તફાવત. જ્યારે છઠ્ઠા સ્ટેપમાં પાઘડી, જેનું સૂત્ર આપણે ચોથું અહીંયા ધ્યાનમાં રાખવાનું આવશે, જે સૂત્ર છે પાઘડી બરાબર અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષો. તો મિત્રો, આ રીતમાં આપણે અલગ અલગ ચાર બીજા નવા સૂત્રો શીખ્યા, રોકાયેલી મૂડી, અપેક્ષિત નફો, અધિક નફો અને પાઘડી. પાઘડીનું સૂત્ર આગલી બે પદ્ધતિ જેવું જ છે, પદ્ધતિ જે છે એ પ્રમાણે નફો લખવાનો છે. અધિક નફો આગલી બે પદ્ધતિમાં સરેરાશ નફો હતો, અહીંયા અધિક નફો છે, ધ્યાન રાખવું. બાકી ખરીદીના વર્ષો તો ત્યાં પણ હતા અને અહીંયા પણ છે. તો હવે આ પદ્ધતિ મુજબ આપણે ગણતરી કરતા શીખીએ. તો એ મુજબ ટેક્સ્ટબુકના પેજ નંબર 105 પર સ્વાધ્યાયનો દાખલા નંબર 8 જોઈએ. ચાલો ધ્યાન આપજો, રકમ જોઈએ. પુષ્પા, પ્રતિભા અને ભાવના એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. તેઓ પોતાનો નફો નુકસાન 3:2:1 પ્રમાણમાં વહેંચતા હતા. તે બદલીને 1:1 એટલે કે સરખે છે કરવાનું નક્કી કર્યું. પ્રમાણ ફર્યું, આ પણ પાઘડીના મૂલ્યાંકન માટેનો એક સંજોગ છે. ભાગીદારો વચ્ચેનું નફા નુકસાનનું પ્રમાણ બદલાય તો એ બંધારણમાં ફેરફાર કહેવાય, અને જ્યારે ધંધાના બંધારણમાં ફેરફાર થતો હોય ત્યારે પાઘડીનું મૂલ્ય નક્કી થાય. આમ તેથી પાઘડીનું મૂલ્યાંકન કરવાનું નક્કી કર્યું. ભાગીદારી પેઢીના નફા અંગે તથા અન્ય માહિતીના ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત અધિક નફાની 3 વર્ષની ખરીદીને આધારે નક્કી કરો. મિત્રો ખાસ ધ્યાન આપજો, શું સૂચના આપી, અધિક નફાની 3 વર્ષની ખરીદીને આધારે. મતલબ કે અહીંયા ખરીદીના વર્ષો છે 3. જ્યારે સૂત્રમાં કિંમત મૂકવાની આવશે, પાઘડીનું સૂત્ર ઉપયોગમાં લેશું, ત્યારે ખરીદીના વર્ષો 3 લખવાના થશે. પણ એ પહેલા આપણે વધારાની જે માહિતી આપેલી છે એક વખત ફરી પાછી જોવાની થાય. તો એમાં મિલકતો આપેલી છે ₹6,00,000, દેવા આપેલા છે ₹2,50,000, જ્યારે અપેક્ષિત વળતરનો દર આપણને આપેલો છે 10%. તો એવા સંજોગોમાં
આગળ આપણને ત્રણ વર્ષના વીતી ગયેલા વર્ષના નફાની માહિતી આપી, જેમાં વર્ષ 2014-15 નો નફો છે 80,000, 2015-16 નો નફો છે 70,000, જ્યારે 2016-17 નો નફો છે 90,000. આ ત્રણેય વર્ષનો જે નફો છે, આ ત્રણેય વર્ષના નફાની રકમ સતત વધારો નથી દર્શાવતી, અનિયમિત વલણ છે. પહેલા વર્ષની સરખામણીએ બીજા વર્ષે નફો ઘટ્યો છે, જ્યારે ત્રીજા વર્ષે નફો ફરી પાછો વધ્યો છે. આમ અનિયમિત વલણ વાળો નફો હોવાથી અહીંયા ભાગીદારી પેઢીના ચોપડે જ્યારે સરેરાશ નફો ગણવાનો આવશે, ત્યારે સાદા સરેરાશ નફાની રીતે આપણે સરેરાશ નફો ગણીશું. તો હવે આપણે પાઘડીની ગણતરી અહીંયા પત્રક દ્વારા રજૂ કરીએ. ચાલો મિત્રો, ત્રણ ખાના આપણે ભણ્યા છીએ એ મુજબ ત્રણ ખાના આપણે કોષ્ટકમાં બનાવવાના છે. પહેલું જે ખાનું છે એ છે સ્ટેપ નંબર, બીજું જે ખાનું છે એ છે વિગત, જ્યારે ત્રીજું જે ખાનું છે એ છે જવાબનું ખાનું, રકમ રૂપિયા. કુલ 6 સ્ટેપમાં આપણે જે શીખ્યા હમણાં થિયરી એ મુજબ આપણે ગણતરી કરવાની થાય. આ 6 સ્ટેપ અહીંયા એક પછી એક આપણે ગણતા જઈએ. સૌથી પહેલું સ્ટેપ, રોકાયેલી મૂડી. કેલ્ક્યુલેટર સાથે રાખજો મિત્રો, અહીંયા ગણતરી તમારે કરતી જવી પડશે. રોકાયેલી મૂડી આપણને રકમમાં સીધે સીધી આપેલ નથી, એટલે કે અહીંયા તમારી પાસે મિલકતોને દેવા છે, રોકાયેલી મૂડી નથી. તો મિલકતોને દેવાના આધારે રોકાયેલી મૂડી ગણવી હોય તો આપણી પાસે સૂત્ર છે, કુલ મિલકતો માઇનસ કુલ દેવાય. તો આમ રોકાયેલી મૂડીનું સૂત્ર અહીંયા આપણે લખશું, કુલ મિલકતો માઇનસ કુલ દેવા. તો અહીંયા કિંમત મૂકીએ, કુલ મિલકતો આપણને રકમમાં આપેલી છે 6,00,000, માઇનસ કુલ દેવા આપણને આપેલા છે 2,50,000. આમ આ મુજબ ગણતરી કરતા રોકાયેલી મૂડી આપણને મળે છે 3,50,000. તો અહીંયા રોકાયેલી મૂડી સામે હું રકમના કોલમમાં એની રકમ 3,50,000 દર્શાવીશ. હવે સ્ટેપ નંબર 2, મિત્રો જે આમ આપણે સમજ્યા છીએ એ મુજબ યાદ રાખજો. સ્ટેપ નંબર 2માં આપણે લખવાનો છે અપેક્ષિત વળતરનો દર, અને આપણે એવું સમજ્યા છીએ કે અપેક્ષિત વળતરનો દર તમારે ક્યારેય ગણવાની જરૂર નહીં પડે, અહીંયા તમને રકમમાં જ આપેલ હશે. એટલે સાથે કૌંસમાં આપણે એવું દર્શાવશું, આપેલ છે. જે માહિતી આપણને રકમમાં આપેલ હશે જવાબ લખતી વખતે સાથે કૌંસમાં આપેલ છે એમ લખી અને એ માહિતી દર્શાવશું. આપણને દર આપ્યો છે 10%. હવે સ્ટેપ નંબર 3, સ્ટેપ નંબર 3 આવે અપેક્ષિત નફો. ચાલો અપેક્ષિત નફો ગણવાનું સૂત્ર આપણે શીખ્યા અહીંયા, રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. તો હવે હું એ સૂત્ર મૂકીશ, રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. એમાં હું કિંમત મૂકીશ તો રોકાયેલી મૂડી આપણે પહેલા સ્ટેપમાં ગણી 3,50,000, અને ગુણ્યા બીજા સ્ટેપમાં અપેક્ષિત વળતરનો દર આવ્યો 10%. મિત્રો કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરજો, 3,50,000 ગુણ્યા 10%. આ મુજબ તમને અપેક્ષિત નફાની રકમ મળશે 35,000. આમ અપેક્ષિત નફો થાય રૂપિયા 35,000, જે પણ સ્ટેપ નંબર 3ની સામે રકમના ખાનામાં જવાબના જગ્યાએ લખી નાખવાનું ભૂલતા નહીં. હવે સ્ટેપ નંબર 4 આવે. સ્ટેપ નંબર 4 છે સરેરાશ નફો. મિત્રો અહીંયા આપણને રકમમાં જે પાછલા વર્ષોનો, વીતી ગયેલા વર્ષોનો નફો આપ્યો છે એને આપણે જોયો છે, એનું વલણ અનિયમિત છે. પહેલા વર્ષની સરખામણીએ બીજા વર્ષે નફો ઘટ્યો છે, જ્યારે બીજા વર્ષની સરખામણીએ ત્રીજા વર્ષે નફો વધ્યો છે.
આમ નફાનું વલણ અનિયમિત છે એટલે સરેરાશ નફાની પદ્ધતિનો ઉપયોગ થાય. અહીંયા આપણે બે કોલમ બનાવીને ગણતરી કરવાની આવે, વર્ષ અને નફો રૂપિયા. આ મુજબ આપેલ માહિતીનો ઉપયોગ કરીએ, વર્ષમાં 2014-15 નફાની રકમ એની 80,000, વર્ષ 2015-16 નફાની રકમ 70,000 અને વર્ષ 2016-17 નફાની રકમ 90,000. મિત્રો, કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો. નફાની રકમનો સરવાળો 80,000 પ્લસ 70,000 પ્લસ 90,000 2,40,000. તો આ મુજબ હવે આપણે સરેરાશ નફાની ગણતરી કરીશું. તો બાજુમાં માટેની નિશાની કરીને લખીએ, સરેરાશ નફો બરાબર સરેરાશ નફાનું સૂત્ર કુલ નફો છેદમાં વર્ષની સંખ્યા. કુલ નફો આપણને મળ્યો છે 2,40,000 છેદમાં વર્ષની સંખ્યા 1, 2 અને 3. આમ સરેરાશ નફો આપણને મળ્યો 80,000. તો સ્ટેપ નંબર 4 સામે રકમના ખાનામાં હું સરેરાશ નફાનો જવાબ લખીશ, 80,000. હવે સ્ટેપ નંબર 5, અધિક નફો. તો મિત્રો, સ્ટેપ નંબર 5 અધિક નફો જે ગણવાનો છે, આ અધિક નફો ગણવો હોય તો સ્ટેપ નંબર 3 અને 4 આ બંને આપણે ગણેલા હોવા જોઈએ. આપણે અધિક નફાનું સૂત્ર સમજ્યા છીએ, સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. તો હું અહીંયા સૂત્ર લખીશ, સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. ચાલો હવે કિંમત મૂકીએ. સરેરાશ નફો આપણે હમણાં જ ગણ્યો 80,000 માઇનસ એની ઉપર અપેક્ષિત નફો ગણેલ છે 35,000. આમ 80,000 માઇનસ 35,000 કેલ્ક્યુલેટરમાં ગણતરી કરતા જવાબ મળે 45,000. આમ અધિક નફો મળ્યો 45,000. હવે સ્ટેપ નંબર 6 મિત્રો, લાસ્ટ સ્ટેપ પાઘડી. પાઘડીની ગણતરી કરવા માટે આ પદ્ધતિમાં સૂત્ર આપણે શીખ્યા છીએ. પાઘડીનું સૂત્ર છે અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષો. તો એ સૂત્ર લખીશ અહીંયા, અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષો. ચાલો, અધિક નફો આપણને મળ્યો છે હમણાં જ ગણ્યો 45,000 ગુણ્યા ખરીદીના વર્ષ. મિત્રો, રકમમાંથી મારે ખરીદીના વર્ષની માહિતી જોઈએ છે અને અહીંયા આપણને માહિતી આપી છે 3 વર્ષની ખરીદીના આધારે. મતલબ કે અહીંયા હું ખરીદીના વર્ષ મૂકીશ 3. તો કેલ્ક્યુલેટરમાં ગણતરી કરીએ, 45,000 × 3. આમ પાઘડીની કિંમત મળે 1,35,000, જે હું જવાબના ખાનામાં મૂકી દઈશ 1,35,000. આ ફાઇનલ આન્સર. તો અધિક નફાની પદ્ધતિએ પાઘડીની ગણતરી જે છે એ કરવાનું આપણે પહેલો દાખલો ગણ્યો, સ્વાધ્યાયનો દાખલા નંબર 8. હવે આગળ સમજૂતી મેળવીએ. તો મિત્રો, હવે સ્વાધ્યાયનો દાખલા નંબર 9, જે 8મો દાખલો ગણ્યો એ જ રીતે દાખલા નંબર 9 અધિક નફાની પદ્ધતિનો આપણને આપેલ છે. રકમમાં ધ્યાન આપજો, મીના અને મંજુની પેઢીની મૂડી રૂપિયા 4 લાખ છે. મિત્રો, અહીંયા રોકાયેલી મૂડી એ આપણું પહેલું સ્ટેપ છે. રકમમાં આપણને 4 લાખ રૂપિયા મૂડી આપી દીધી છે. મતલબ કે ગયા દાખલામાં જે આપણે મેળવવાની થઈ એ અહીંયા મેળવવી નહીં પડે, રકમમાં હાજર છે. અને અપેક્ષિત વળતરનો દર 10% છે, જે હંમેશા દરેક દાખલામાં આપણને આપેલો જ હશે.
છેલ્લા 3 વર્ષનો વાર્ષિક નફો અનુક્રમે રૂપિયા 1,20,000, રૂપિયા 1,10,000 અને રૂપિયા 1,00,000 છે. મિત્રો, અહીંયા વલણ નફાનું સતત ઘટાડાનું દેખાય છે. આ સરેરાશ એ ભારિત સરેરાશ લાગુ પડે છે એવો ખ્યાલ આવી જાય. અહીંયા સ્પષ્ટતા પણ છે કે ભારિત સરેરાશ પદ્ધતિના આધારે અધિક નફાની બે ગણી એટલે કે 2 વર્ષની ખરીદી જેટલી પાઘડી ગણો તો ભારિત સરેરાશ નફાનો ઉપયોગ કરવાનો છે. ન સ્પષ્ટતા હોત તો પણ નફાના વલણ પરથી આપણે કહી શકત કે ભારિત સરેરાશ પદ્ધતિ જ ઉપયોગમાં આવે, કારણ નફામાં સતત ઘટાડાનું વલણ જોવા મળે છે. તો હવે આપણે આ દાખલાનો જવાબ સમજીએ. સ્ટેપ નંબર 1, રોકાયેલી મૂડી. મિત્રો, આપણને રોકાયેલી મૂડી રકમમાં આપેલ છે, તો સાથે કૌંસમાં દર્શાવીશ આપેલ છે, અને રોકાયેલી મૂડી આપણને આપેલ છે રૂપિયા 4,00,000. તો સીધી રકમના ખાનામાં જવા દઈશ, જવાબના ખાનામાં 4,00,000. સ્ટેપ નંબર 2, અપેક્ષિત વળતરનો દર. અપેક્ષિત વળતરનો દર પણ આપણને રકમમાં જ આપેલ છે, એ આપેલ છે 10%. તો એ પણ રકમના ખાનામાં જવાબ તરીકે લખી નાખીશ. સ્ટેપ નંબર 3, અપેક્ષિત નફો. ચાલો મિત્રો, અપેક્ષિત નફો ગણવા માટેનું સૂત્ર આપણે હમણાં જ સમજ્યા છીએ. અપેક્ષિત નફો ગણવાનું સૂત્ર છે રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. તો રોકાયેલી મૂડી અને અપેક્ષિત વળતરનો દર બંને આગલા 2 સ્ટેપમાં લખેલા છે. રોકાયેલી મૂડી છે 4,00,000 ગુણ્યા અપેક્ષિત વળતરનો દર છે 10%. આમ અપેક્ષિત નફો મળે 40,000. તો હવે આ જવાબ રકમના ખાનામાં લખી નાખશું, સ્ટેપ નંબર 3ની સામે. સ્ટેપ નંબર 4 ચોથા સ્ટેપમાં ગણવાનો આવે સરેરાશ નફો. મિત્રો, અહીંયા આપણે સમજાય મુજબ ભારિત સરેરાશ પદ્ધતિનો ઉપયોગ થશે, અને સરેરાશ નફો ગણવો હોય તો 3 ખાનામાં ગણતરી કરવાની થશે. વર્ષ, નફો રૂપિયા અને ભાર, જેના આધારે 4થું ખાનું આપણને જવાબ તરીકે મળે ભારિત નફો. તો અહીંયા આપણને આપેલ માહિતીમાં વર્ષ આપેલ નથી. હા, એવું કીધું છે કે છેલ્લા 3 વર્ષનો નફો છે. તો અહીંયા વર્ષ હું કઈ રીતે નક્કી કરીશ? ચાલુ વર્ષને આપણે 2020 સુધીનું વર્ષ, એટલે કે 2021નું વર્ષ જો ગણીએ, તો આગલા 3 વર્ષ એટલે કે 2017-18, 2018-19 અને 2019-20, આ આગલા વીતી ગયેલા 3 વર્ષ હોય, જેનો નફો અનુક્રમે આપણને આપ્યો છે 1,20,000, 1,10,000 અને 1,00,000. મિત્રો, આ પદ્ધતિ ભારિત સરેરાશની પદ્ધતિ છે. નજીકના વર્ષના નફાને વધુ ભાર, દૂરના વર્ષના નફાને ઓછો ભાર. તો ચડતા ક્રમમાં ભાર આપવાનો થશે. ભાર આવે 1, 2 અને 3. નફાનો ભાર સાથે ગુણાકાર 1,20,000 ગુણ્યા 1, બરાબરની નિશાની દબાવજો, 1,20,000. 1,10,000 ગુણ્યા 2, બરાબર 2,20,000. અને 1,00,000 ગુણ્યા 3, બરાબર 3,00,000. જીટીની સ્વિચ દબાવશું, કુલ ભારિત નફો મળશે
6,40,000 જ્યારે કુલ 12 6 તો હવે ભારિત સરેરાશ નફો મેળવીએ તો ભારિત સરેરાશ નફાનું સૂત્ર હું અહીંયા લખીશ કુલ ભારિત નફો છેદમાં કુલ 12 કુલ ભારિત નફો છે 6,40,000 છેદમાં કુલ 12 6 તો હવે 6,40,000 ભાગ્યા 6 જવાબ મળે 1,06,666. બધા જ છગડાઓ જોવા મળે પોઈન્ટ પછી. આપણે પોઈન્ટ પછી અપૂર્ણાંકમાં આંકડાઓ બે લેવાના થાય. ત્રીજો આંકડો 6 જ હોવાથી 5થી મોટો છે, એટલે આગળના પોઈન્ટ પહેલાંના જે પોઈન્ટ પછીના બે આંકડાઓ છે 66 એમાં એક ઉમેરી આપણે 67 કરી નાખશું અને જવાબ ચોથા સ્ટેપની સામે આપણે લખી નાખશું 1,06,666.67. સ્ટેપ નંબર 5 અધિક નફો. ચાલો સ્ટેપ નંબર 5 અધિક નફાનું સૂત્ર સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો તો સરેરાશ નફો હમણાં જ મળ્યો 1,06,666.67 માઇનસ અપેક્ષિત નફો છે 40,000. આમ અધિક નફો મળે 66,666.67 જે સ્ટેપ નંબર 5ની સામે આપણે રકમના ખાનામાં લખી નાખશું. હવે સ્ટેપ નંબર 6 છેલ્લું સ્ટેપ પાઘડી એનો જવાબ ગણીએ. પાઘડીનું સૂત્ર અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષો અધિક નફો મળ્યો છે 66,666.67 ગુણ્યા મિત્રો રકમમાં જોશું ખરીદીના વર્ષ તો અહીંયા બે ગણી પાઘડી ગણવાનું કીધું છે મતલબ કે ખરીદીના વર્ષ આવે 2. આમ પાઘડીની કિંમત થાય રૂપિયા 1,33,333.34 જેને પૂર્ણાંકમાં ફેરવશું. પોઈન્ટ પછીનો પહેલો આંકડો 3 છે એટલે કે 5થી નાની રકમ માટે પાઘડીનો જવાબ થાય 1,33,333. આ મુજબ આપણે અધિક નફાની પદ્ધતિએ ભારિત સરેરાશનો ઉપયોગ કરીને પણ પાઘડીનું મૂલ્ય ગણતા શીખ્યા. મિત્રો અહીંયા તમારે સ્વાધ્યાયના ઉદાહરણ 5 અને 6 જોવાના થાય છે, જે ખાસ જોઈ લેજો ગણતરીમાં, કારણ કે બોર્ડમાં ઉદાહરણ અને સ્વાધ્યાય બંને એક સરખું મહત્ત્વ ધરાવે છે, તેથી પૂછાવાની શક્યતા ગમે તેની રહે છે, એટલે તમારા ધ્યાનમાં બંને હોવા જોઈએ. તો ખાસ કરીને પ્રેક્ટિસમાં ઉદાહરણ 5 અને 6 તમારે ગણવાના છે. અને મિત્રો આ જે પદ્ધતિ જે છે એ બરાબર યાદ રાખી લેવાની છે. તો આપણો આજનો લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ. જય શ્રી કૃષ્ણ. આવજો.